કેમસો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ને? રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં જયદીપ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી, અને આજે આપણો ટોપિક છે છંદ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છંદ વિશે આમાં માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌથી પહેલા આપણે ટાઇટલ આપી છંદ ઓળખાવો, ગુણ બે. છંદ ઓળખાવો ગુણ બે. બે માર્ક્સની અંદર છંદ આવે છે. એક માર્ક છંદ ઓળખવાનો હોય છે અને એક છંદનું ઉદાહરણ લખવાનો હોય છે. ઘણી વખત બે બે ઓળખવાના પણ તમને આપી દે, પણ આપણને એવું થાય કે જે આપણે છંદ ભણવા જઈ રહ્યા છીએ તો છંદ એટલે શું? તો તમે ઘણી વખત ફિલ્મોની અંદર, ગુજરાતી ગીતોની અંદર ઘણી વખત છંદ સાંભળ્યા પણ હોય છે કે જનની જણ તો ભગત જણ અને કા દાતા અને કા સુર, નહીતર રેજે વાજણી પણ મત રે ગુમાવિષ્ણુર. જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા સુર, નહીતર રેજે વાજણી પણ મત રે ગુમાવિષ્ણુર. આ પંક્તિ, આ એક દુઓ છે, એક છંદ છે. આની અંદર એવું કહેવામાં આવ્યું, માતાને કહે છે કે કા તું તારા ખોળેથી કોઈ ભગત જણજે, કોઈ ભગતને જન્મ આપજે, કોઈ સુરવીરને જન્મ આપજે, પણ કોઈ નમાલાને નહીં. તારું નૂર ગુમાવે, તારું નામ ડૂબાડે એવા બાળકને જન્મ આપો, એના કરતા વાંઝણી રહેવી ખૂબ સારી વાત છે. એટલે પહેલાના સમયની અંદર આવા દુઆઓ ગાવામાં આવતા, છંદ ગાવામાં આવતા. તો એ છંદ શું છે? તો કે એ છંદ છે ને, એ કાવ્યનો રાગનો એક પ્રકાર છે. કાવ્યનું એક જુદી જુદી પ્રકારનું એક માપ છે, એક એની લયબદ્ધતા છે. ચોક્કસ વ્યાખ્યા હું તમને આપીશ, પણ મેં તમને આ દુઆ દ્વારા સમજાવ્યું કે આ દુઓ ગયો કે છંદ એ એક કાવ્યનું માપ છે, કાવ્યની લયબદ્ધતા એટલે કે એનો રાગ છે, કાવ્યનું એક પ્રકારનું માપન છે. બરાબર છે? તો હવે આપણે એ છંદ વિશે થોડીક સમજૂતી લઈએ. પહેલા આપણે બે લેક્ચર સુધી કદાચ છંદના નિયમો શીખવા પડશે, કારણ કે છંદના ઘણા બધા પ્રકાર, પણ પહેલા એનો બેઝિક ખ્યાલ જ્યાં સુધી આપણને મગજમાં ન ઉતરે ને ત્યાં સુધી છંદ ન આવડે. ધોરણ 9, 10, 11, 12 ચારે ચાર ધોરણની અંદર આ છંદ ઉપયોગી, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ સરકારી નોકરી માટે જ્યારે આપણે પેપર આપશું, ભવિષ્યમાં કોઈ તૈયારી કરશે અને આગળ વધે, તો એની અંદર આ છંદ હોય હોય ને હોય જ. ખાસ યાદ રાખજો, ધોરણ 10નું ગુજરાતી વ્યાકરણ તમામે તમામ ટોપિક એ આગળની પરીક્ષાઓની અંદર પૂછાય જ છે. 10માનો સૌથી મોસ્ટ આઈએમપી અને એવું કહેવાય તો સૌથી અઘરામાં અઘરો ટોપિક, પણ આપણે મૂંઝાવવાનું નથી, આપણી પાસેની શોર્ટકટ છે. હું તમને આખો નિયમ વાઇઝ પહેલા બધા છંદ સમજાવીશ, અને એ છંદ પૂર્ણ થાય એટલે એક નાનકડું ટેબલ આપીશ કે આની અંદર આવું આવી તેમ ઓળખથી લખી નાખવાનું, એટલે આપણા છંદ તૈયાર છે, ક્લિયર. પણ પહેલા આપણે નિયમબદ્ધ બધા શીખવા પડશે. તો હવે પહેલા આજથી આપણે છંદના બેઝિક નિયમોની શરૂઆત કરીએ, પછી આપણે ધીમે ધીમે એના પ્રકારો ઉપર જશું. તો છંદ વિશે આપણે ભણીએ છીએ તો સૌથી પહેલો આપણો પ્રશ્ન થશે કે છંદ એટલે શું? છંદ એટલે શું? તો લખીએ આપણે, છંદ એટલે અમુક વર્ણની ગોઠવણીથી નિશ્ચિત કરેલું માપ. જો પહેલી વ્યાખ્યા છંદ એટલે શું, તો કે અમુક વર્ણની, વર્ણ એટલે
અમુક વર્ણની ગોઠવણીથી નિશ્ચિત કરેલું નક્કી કરેલું માપ એટલે એને કહેવામાં આવે છંદ। ટૂંકમાં તમારે એવું યાદ છે, એવું યાદ રાખવાનું છે કે જે પંક્તિઓ આપણને આપવામાં આવે એ પંક્તિમાં એક ચોક્કસ માપ હોય, ચોક્કસ પ્રકારના અક્ષરો ગોઠવી દીધેલા હોય એટલે એ જે ગોઠવણ કરી ને એ જે ગોઠવણનું માપ છે એને કહેવામાં આવે છંદ। આપણે કોઈ પંક્તિ ગાતા હોય ને ત્યારે ગાતા ગાતા વચ્ચે અટકવું પડે, જોજો અમુક અક્ષર લંબાવવા પડે છે તો એ અટકવું લંબાવવું કેટલા શબ્દની જોડી લઈ લેવી બધું એક પ્રકારનું માપ છે। એ જે માપ છે ને એને કહેવામાં આવે છે છંદ। એટલે જો અહીંયા લેખું છે અમુક વર્ણની ગોઠવણીથી નક્કી કરેલો માપ, છંદ એટલે અમુક વર્ણ એટલે અમુક અક્ષરો અમુક વર્ણની કે અક્ષરોની ગોઠવણીથી નિશ્ચિત કરેલો એટલે કે નક્કી કરેલો માપ એટલે છંદ। હજી બીજી વ્યાખ્યા લખું જો અથવા કરીને એક પંક્તિમાં અક્ષરો કે માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણીથી માધુર્ય સર્જવામાં આવે તેને છંદ કહે છે। જો એક પંક્તિમાં કોઈ એક લીટી આપેલી હોય, કોઈ એક પંક્તિ હોય, કોઈ એક વાક્ય હોય એના વિશે આપણે વાત કરીએ છીએ કે એક પંક્તિમાં અક્ષરો કે માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણીથી માધુર્ય સર્જવામાં આવે તેને છંદ કહે છે। આગળ આવે તો એ વસ્તુ કે કોઈ પંક્તિમાં કોઈ વાક્યમાં ચોક્કસ પ્રકારની ગોઠવણ હોય, હવે તમને થશે કે આ ચોક્કસ પ્રકારની ગોઠવણ એટલે શું, તો હું તમને એના વિશે સમજાવું કે તમને એવું કહી દેવામાં કે ભાઈ એક પંક્તિ હશે અથવા તો બે પંક્તિ હશે, એક પંક્તિમાં ટોટલ આટલા અક્ષર હશે આટલા વિભાગો હશે, બે પંક્તિના થઈને કુલ આટલા અક્ષર હશે અથવા આટલામો અક્ષર આવો હશે, આવું જે ચોક્કસ ગોઠવણ કરી દેવામાં આવે ભાઈ 28 માત્રા હશે, 24 માત્રા હશે, 30 માત્રા હશે, એક પંક્તિમાં પહેલી પંક્તિમાં 16 હશે, બીજીમાં 15 અક્ષર હશે, બે પંક્તિના કુલ 31 અક્ષર થશે અથવા તો બે પંક્તિના થઈને 32 અક્ષર થશે, આમ ચોક્કસ માપ ચોક્કસ ગોઠવણ આપી દેવામાં આવે એટલે એને છંદ કહેવામાં આવે છે। ઘણી છંદની વ્યાખ્યા કેની પૂછે, કોઈ તમને પૂછે છંદ એટલે શું, તો આપણે કહેવાનું છંદ એટલે કાવ્યનું પંક્તિનું નક્કી કરેલું માપ એની ગોઠવણનું માપ। છંદ એ ગાઈ શકાય એક પ્રકારનો કાવ્ય પંક્તિ ગાવાનો રાગ છે। એક પંક્તિમાં અક્ષરો કે માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણીથી માધુર્ય સર્જવામાં આવે તેને છંદ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ થશે કે આ માત્રા શું, જે આપણે કાનો માત્રા કહીએ છીએ ને એ જ માત્રાની વાત છે, પણ વ્યાકરણની ભાષામાં એને કંઈક અલગ સમજે છે, શું એ તમને સમજાવો। આગળ હમણાં આવશે અક્ષરોનો પ્રકાર લેશું ને એની અંદર, આપણે જે બોલીએ છીએ ત્યારે અમુકનો રાગ ટૂંકો નીકળે છે અને અમુક રાગ વધારે થાય, અક્ષર લંબાય તો જે આ જે ઉચ્ચાર નીકળો ને એનો જે સ્વર નીકળો ઉચ્ચાર નીકળો ને એની જે માત્રા થાય ટૂંકી કે લાંબી એને એ લોકો માત્રા બોલે, બરાબર। અને અહીંયા માત્રા એટલે એકડો બગડો એવો આપણે દર્શાવવાનું થશે, એક બે હમણાં આગળ આવશે એટલે ખબર પડી જશે, બરાબર। ટૂંકું ને ટચ અત્યારે માત્ર આપણે એટલે યાદ રાખવાનું છે છંદ એટલે શું, તો કાવ્યનું નક્કી કરેલું ચોક્કસ માપ, કાવ્યમાં રચેલી ગોઠવણ, પંક્તિની અંદર અક્ષર અથવા તો માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણ એટલે છંદ। ચાલો રેડી, હવે છંદના પ્રકાર અને આંતરી એના વિશે આપણે લઈએ માહિતી। છ
छंदना मुख्य प्रकार, छंदना मुख्य प्रकार तो आप लखशो छंदना मुख्य बे प्रकार छे केटला छंदना मुख्य प्रकार छंदना केटला प्रकार छे तो के छंदना मुख्य बे प्रकार छे पहेलो कयो तो के अक्षर मेल छंद बीजू कयो तो के मात्रा मेल छंद रेडी પેલા આપણે જોઈ પછી હમણાં એની વ્યાખ્યા લેવાની થશે બેની કે છંદના કેટલા પ્રકાર તો કે છંદના મુખ્ય બે પ્રકાર છે કયા કયા તો કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ ફરી પાછો કેટલા પ્રકાર બે કયા કયા તો કે અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ તો હવે આપણને એ પ્રશ્ન આવશે અક્ષરમેળ છંદ એટલે શું અને માત્રામેળ છંદ એટલે શું तो हम आपने इनी व्याख्या જોઈએ तो पहला आपने टाइटल आपसो अक्षर मेल छंद अब इनी व्याख्या में आपने लखिए व्याख्या बहुत सही छे जेमा अक्षरों नो मेल होय तेने અક્ષરમેળ છંદ કહે છે જો શું કીધું અક્ષરમેળ છંદ એટલે શું તો કે જેમાં અક્ષરોનો મેળ હોય ખાસ શબ્દ યાદ રાખજો જેમાં અક્ષરોનો મેળ હોય તેને અક્ષરમેળ છંદ કહે છે તમને એમ થાય કે આમાં અક્ષરોનો મેળ એટલે શું તેમાં ચોક્કસ કહી દેશે તમને દરેક છંદની અંદર નામ આપી દેશે નામની સાથે કહી દેશે કે ભાઈ આમાં આટલા અક્ષર છે 24 છે 30 અક્ષર છે 28 અક્ષર છે પાંચમો અક્ષર આવો હોય છે છઠ્ઠો આવો હોય છે સાતમો આવો હોય છે કુલ 31 અક્ષર છે પહેલીમાં 16 અક્ષર છે બીજીમાં 15 છે આવું તમને ચોક્કસ આપી દેવામાં આવશે એટલે એમાં શું કરવું દીધી અક્ષરોનો મેળ એટલે એનું નામ કર્યું છે કે જેમાં અક્ષરોનો મેળ હોય તેને અક્ષર મેળ છંદ કહેવાય ફરી વાંચો જેમાં અક્ષરોનો મેળ હોય તેને અક્ષર મેળ છંદ કહેવાય બીજી વ્યાખ્યા લઈ આવો मात्रा मेळ छंद એટલે શું એટલે આપણે ટાઇટલ આપશું मात्रा मेळ છંદ હવે એની વ્યાખ્યા આપણે લખીએ જેમ ઉપરની વ્યાખ્યા થઈ અક્ષર મેળની એ જ રીતે मात्रा मेळની જેમાં માત્રાઓનો મેળ હોય તેને માત્રા મેળ છંદ કહે છે જો જેમાં માત્રાઓનો મેળ હોય તેને માત્રા મેળ છંદ કહે છે માત્રા સ્વર અવાજ કેટલું ઉચ્ચારણ થાય છે એના આધારે હવે આમાં તમને ડાયરેક્ટ એમનેમ ન સમજાય હું તમને સમજાવીશ અક્ષર ઓળખતા શીખડાવીશ કે અક્ષરના પ્રકારમાં આવશે કયો અક્ષર એમાં કેટલી માત્રા અત્યારે ટૂંક અને ટચ આ સમજવા માટે આપણે એવું સમજીએ કે જે અક્ષરની ઉપર આપણે કાનો માત્ર મૂકી છે ને એને એ લોકો નંબર આપે છે એક અને બે નાનો લઘુ અક્ષર એક અને ગુરુ અક્ષરની બે માત્રા તો જે આ સ્વર લંબાઈ છે ઉચ્ચારણ લંબાઈ છે એને આધારે માત્ર આપે ટૂંકો સ્વર હોય તો એક માત્રા લખે લાંબો સ્વર હોય તો બે માત્રા લખે તો આમ પંક્તિમાં તમને કહી દેવામાં આવશે એકડો બગડો આપણે ઉપર મૂકવાનું થશે એ આવશે એટલે કહીશ તો ત્યારે એની અંદર માત્રાનો મેળ તમને કહેવામાં આવશે ભાઈ ચોક્કસ પંક્તિમાં 30 માત્રા હોય તો આ છંદ 28 હોય તો આ છંદ 24 હોય તો આ છંદ એટલે એમાં માત્રા દરેક અક્ષર પર આમ એકડો બગડો એકડો 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 બગડો 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 બરાબર 1 2 1 2 આ આપણે આ મૂકવાનું થશે આ રીતે માત્ર અક્ષરની ઉપર ઈવન શીખડાવીશ બધું શીખડાવીશ પણ તમને અત્યારે પ્રશ્ન થાય છે કે માત્રાનો અક્ષર તો સમજી ગયા
કે ભાઈ ટોટલ આટલા અક્ષર હોય, પહેલો અક્ષર આવો હોય, બીજો આવો હોય, એ તમે સમજી ગયા બધું. પણ આમાં માત્રા એટલે શું? તો માત્રા એટલે ઉચ્ચારણ. લાંબો સ્વર થાય, મોટો થાય તો એની બે માત્રા, ટૂંકો સ્વર થાય તો એની એક માત્રા. પછી અક્ષરો પડાવે એ તો મૂકવાનો. એટલે આ ચોક્કસ તમને ગોઠવણ કહી દે ભાઈ, પહેલી લીટી આટલી માત્રા હોય, અથવા તો પહેલી આખી પંક્તિની 24 હોય, 28 હોય, 30 હોય, 31 કે 32 હોય, આવું તમને કહી દેવામાં આવે. એટલે એમાં માત્રાનો મેળ હતો એટલે એનું નામ પડ્યું માત્રા મેળ છંદ. ચાલો રેડી. જેમાં માત્રાઓનો મેળ હોય તેને માત્રા મેળ છંદ કહે છે. તો ફરી પાછું આ કાકુ લઈ લઈએ આપણે કે છંદ એટલે શું? તો અમુક અક્ષરોની અમુક વર્ણની ગોઠવણીથી નક્કી કરેલું માપ, પંક્તિનું નક્કી કરેલું માપ, અથવા તો કાવ્યનું નક્કી કરેલું માપ, એટલે એને કહેવાય છંદ. અથવા કરીને આપણે લખો કે એક પંક્તિમાં અક્ષર અથવા તો માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણ, એક પંક્તિમાં કહી દે કે આટલા અક્ષર હોવા જોઈએ અથવા તો આટલી માત્રા હોવી જોઈએ કહી દે, એક પંક્તિમાં અક્ષર કે માત્રાની ચોક્કસ પ્રકારની ગોઠવણીથી માધુર્ય સર્જવામાં આવે તેને છંદ કહે છે. હવે આપણે આગળ જઈએ. એમાં છે છંદના મુખ્ય પ્રકાર. છંદના કેટલા પ્રકાર છે? તો કે છંદના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? તો કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો હવે આપણે એ પ્રશ્ન થશે કે અક્ષરમેળ છંદ એટલે શું અને માત્રામેળ છંદ એટલે શું? તો આપણે બેની વ્યાખ્યા લખી. પહેલા આપણે લખ્યું અક્ષરમેળ છંદ એટલે શું, તેમાં લખ્યું જેમાં અક્ષરનો મેળ હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય. પછી બીજું માત્રામેળ છંદ, જેમાં માત્રાનો મેળ હોય તેને માત્રામેળ છંદ કહેવાય. બહુ સહેલું છે, કાંઈ અઘરું નથી. અક્ષરનો મેળ હોય એટલે અક્ષરમેળ છંદ, માત્રાનો મેળ હોય એટલે માત્રામેળ છંદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી એ કાંઈ સમજાયું છે કે બધું જ આપણે જોઈ અને ફેરબુકની અંદર લખવાનું છે. પછી આપણે એના હજી આગળ નિયમો લેવાના છે. આવા બે બોર્ડ હજી થશે ત્યાં સુધીના નિયમ છે, બધો બેઝિક ખ્યાલ છે. આ તમને મગજમાં ઉતરી જાય ને પછી ઓલું આગળના પ્રકાર શીખવા બહુ સહેલા છે, બરાબર? તો હવે આપણે આગળ એના અક્ષરોના પ્રકારની બધું આવશે એ આપણે શીખીએ. તમને અક્ષર ઓળખતા આવડવું જોઈએ, એ પણ હું ઉદાહરણ તમને સમજાવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છંદના ઉપયોગ વિશે વાત કરીએ. છંદનો ઉપયોગ શું? હવે આવે છે છંદનો ઉપયોગ. છંદનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો છંદનો ક્યાં ઉપયોગ થાય છે? તો આપણે એ જોઈએ. છંદ એ કાવ્યમાં લયબદ્ધતા માટે વપરાય છે. છંદ એ કાવ્યમાં લયબદ્ધતા માટે વપરાય છે. તો આપણે જે લયબદ્ધતા એટલે શું? તો કે લય એટલે સુર, રાગ માટે. છંદનો ઉપયોગ કાવ્ય પંક્તિઓના રાગ માટે કરવામાં આવે છે. બીજો ઉપયોગ છે તે કાવ્યની પસંદગી મુજબ કાવ્યમાં વાપરવામાં આવે છે. તે કાવ્યની પસંદગી મુજબ કાવ્યમાં વાપરવામાં આવે છે. એટલે કે જુદા જુદા પ્રકારના કાવ્યો હોય તો એની અંદર જુદા જુદા પ્રકારના છંદ આવે, કોઈ એક જ પ્રકારના છંદ હોતા નથી. છંદના હમણાં પ્રકાર આવશે, મુખ્ય તો બે પ્રકાર છે, પણ એ બે પ્રકારની અંદર પણ પાછા પેટા ઘણા બધા પ્રકાર છે, બરોબર? તો કાવ્ય કેવું છે? એ
કાવ્યને ધ્યાનમાં રાખી અને એને આધારે છંદના જુદા જુદા પ્રકારોનો એની અંદર ઉપયોગ કરવામાં આવે છે। એટલે જો લખું કે કાવ્યની પસંદગી મુજબ કાવ્ય કેવું છે તેને આધારે કયો છંદ ઉપયોગ કરવો એની પસંદગી કરવામાં આવે અથવા તો એનો ઉપયોગ કરવામાં આવે છે। કાવ્યનો વાપરવામાં આવે છે મતલબ એનો ઉપયોગ કરવામાં આવે છે। छंद ए काव्यनु माप छे। जे कोई कविता रचानी पंक्ति रचानी एनु माप छे आपणे तो खबर न होय आ कव्यो होय ने એટલે અક્ષરોના આધારે તમને કહી દે કે ભાઈ આ છંદની અંદર લખાયેલું છે આ કાવ્ય આવું છે। તમે કદાચ ભણ્યા હોય તો આપણે જુદા જુદા પ્રકારના કાવ્ય હોય આપણે જ્યારે ચાર માર્કના પ્રશ્નો લખીએ છીએ સવિસ્તર ઉત્તર એની અંદર તમારા દરેક પાઠ કાવ્યનો સાહિત્ય પ્રકાર લખવાનો આવે। વાર્તાઓ જે જે સ્ટોરી છે પાઠને અલગ અલગ સાહિત્ય પ્રકાર હોય। જો વાત કરીએ તો તમને કોઈ અમને તમને ખબર પડશે એમાં નવલકથા હોય નવલકથા અંશ અથવા નવલકથા ખંડ હોય ટૂંકી વાર્તા હોય નવલિકા હોય લઘુકથા હોય જુદા જુદા પ્રકારના નિબંધો હોય પ્રવાસ નિબંધ હોય પ્રકૃતિ નિબંધ હોય લલિત નિબંધ હોય પછી જુદા જુદા પ્રકારના નાટક એમાં એક અંકનું હોય તો એકાંકી નાટક હોય ખાલી નાટક હોય નાટ્યાંશ હોય અંશેલું જે હોય આ પાઠના બધા જુદા જુદા પ્રકારો પડ્યા। હવે કાવ્ય હોય તો કાવ્યમાં પણ શેના સાહિત્ય પ્રકાર છે એની અંદર પદ કહેવામાં આવે ગીત કહેવામાં આવે ભજન કહેવામાં આવે ગરબી કહેવામાં આવે આ જુદા જુદા પ્રકાર છે। હજી એની અંદર પણ પાછું હોય દાખલા તરીકે 14 લીટીનું કાવ્ય હોય ને તો એને સોનેટ કહેવાય। સાત શબ્દોની જોડ આપવામાં આવી હોય તો એને હાઇકુ કહેવાય જાપાનીઝ કાવ્ય પ્રકાર આ બરાબર। ટૂંકમાં બે પંક્તિમાં સામાજિક બાબત કઈ પણ કટાક્ષ મૂકવામાં આવ્યો હોય રજૂ કરવામાં આવ્યું હોય તો એને મુક્તક કહેવાય। તો આ બધા છે ને એના પ્રકાર છે કે મેં મને કહ્યું કે 14 લીટી હોય તો એને સોનેટ કહેવાય પછી ગઝલ હોય હોય કાવ્યના પ્રકાર। તો અહીંયા આપણે એ જ વાત છે છંદ એ કાવ્યનું માપ છે કેવું કાવ્ય છે એને આધારે જુદા જુદા છંદનો ઉપયોગ કરવામાં આવેલો હોય। તો છંદના અહીંયા મુખ્ય ત્રણ બાબત છંદના ઉપયોગો ક્યાં ઉપયોગ કરવામાં આવે શું ઉપયોગ છે તો કે છંદ એ કાવ્યમાં લયબદ્ધતા માટે વપરાય છે લય માટે સુર માટે રાગ માટેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી જોયું કે તે કાવ્યની પસંદગી મુજબ કાવ્યમાં વાપરવામાં આવે છે એટલે કેવું કાવ્ય છે એ કાવ્ય મુજબ અહીંયા જુદા જુદા છંદનો ઉપયોગ કરવામાં આવે છે। છંદ એ કાવ્યનું માપ છે ચોક્કસ માપ દર્શાવી દે આ કાવ્ય આવું છે। રેડી હવે આપણે છંદના બેઝિક નિયમમાં હવે જે વસ્તુ છે અગત્યની છે તો પહેલા એના પ્રકાર એટલે જો હું અહીંયા નવું એક ટાઇટલ આપું છું છંદ માટે જરૂરી નિયમોની સમજૂતી છંદ માટે જરૂરી નિયમોની સમજૂતી આ બધું તો બેઝિક હતું બરાબર કે છંદ એટલે શું છંદના પ્રકાર કેટલા અને શા માટેનો ઉપયોગ ક્યાં કે છંદ કાવ્યનું માપ લયબદ્ધતા માટે વપરાય એના બે પ્રકાર અક્ષર મેળ છંદ માત્રા મેળ છંદ જેમાં અક્ષરનો મેળ હોય એને અક્ષર મેળ છંદ કહેવાય જેમાં માત્રાનો મેળ હોય તેને માત્રા મેળ છંદ કહેવાય। પણ એ બધું ઓળખવું કેવી રીતે હવે અહીંથી એના અગત્યના નિયમો શરૂ થાય છે આ તમને બધું મગજમાં હવે ખાસ કરવું જોઈએ। એટલે મેં ટાઇટલ આપ્યું જો કે છંદ માટે જરૂરી નિયમોની સમજૂતી તો એમાં શું સમજવાનું પહેલા એ આપણે લઈએ જો અક્ષરોના કેટલા પ્રકાર છે કયા કયા ક્યાં ક્યાં અક્ષરોના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં છે તો જો આપણે લખીએ કે અક્ષરોના
બધું લખીએ છીએ ને આ બધા અક્ષર છે એક એક અક્ષર એક એક વર્ણ બધા જોડાય એટલે એમાંથી એક શબ્દ બને તો જો મેં પ્રશ્ન કર્યો કે અક્ષરના કેટલા પ્રકાર છે કયા કયા તો કે અક્ષરોના મુખ્ય બે પ્રકાર છે અક્ષરોના મુખ્ય બે પ્રકાર છે તેમાં પહેલું આવશે લઘુ અક્ષર અને બીજું આવશે ગુરુ અક્ષર ફરી પાછો પ્રશ્ન જેમ છંદના બે પ્રકાર એક જ રીતે છંદ ઓળખવા માટે અક્ષર ઓળખવા પડશે આપણે જે બધું બોલીએ છીએ ને એ બધા અક્ષરો છે વર્ણો છે પણ કેવી રીતે બન્યા એમાં એના બે પ્રકાર અક્ષરોના કેટલા પ્રકાર તો કે બે પ્રકાર કયા કયા તો કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર ખાસ સમજો છંદ છે એમાં જરા પણ જો તમારું મન વિચલિત થયું બીજે ધ્યાન ગયું તમારું એટલે આ તમને કાંઈ ટકો નહીં પડે આમ અઘરામાં અઘરી વસ્તુ છે અને જો પૂરું ધ્યાન દીધું હોય ને તો આમાં બધી શોર્ટકટ કી જ છે કી ને આધારે તમને બધું એમને આવડી જાય સહેલામ સહેલું તમારા માટે થઈ જાય તો અહીંયા અક્ષરના કેટલા પ્રકાર તો કે બે કયા કયા તો કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કેટલા પ્રકાર તો કે બે અક્ષરના મુખ્ય બે પ્રકાર એક લઘુ અક્ષર અને ગુરુ અક્ષર આ બધું તમારે જોઈ અને ફેરબુકમાં લખવાનું છે એટલે વચ્ચે સ્ટોપ કરું છું હવે આપણે અક્ષરના પ્રકાર શીખવાના છે અક્ષર કેમ બન્યા અને અક્ષરની અંદર શું લેવાનું છે એ આપણે જોવાનું છે તો હવે આના પછી આપણે આ જે અક્ષર છે અક્ષરની વ્યાખ્યા કેમ બન્યો એના ઉદાહરણો અને એમાં શું ધ્યાન રાખવાનું છે આપણે ખાસ શું શીખવાનું છે એની અંદર એની માહિતી હવે પછી આપણે પ્રાપ્ત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અક્ષરના જે પ્રકાર હતા એ પ્રકાર વિશેની વિગતસર માહિતી આપણે મેળવવાની છે તો સૌથી પહેલા આપણે અહીંયા ટાઇટલ આપશું લઘુ અક્ષર લઘુ અક્ષર વિશે બધી સમજૂતી આપણે લઈએ લઘુ અક્ષર તો લઘુ અક્ષર કોને કહેવાય પહેલા તો બરાબર એની વ્યાખ્યા આપણે સમજવાની જો અ રસ્વ ઈ નાનો ઈ બહુ પાછું નહીં વળો ખાસ જોઈને લટકતો આમ ખુલ્લું મૂક દેવાનું અને દીર્ઘ હોય ને દીર્ઘ ઈ એટલે વાળી દેવાનું અ રસ્વ ઈ નાનો ઉ જો મોટો હોય આખો પાછું વળે અને ઋષિનો ઋ બરાબર અ રસ્વ ઈ રસ્વ વળ ઉ એટલે કે નાનો ઉ ઋષિનો ઋ અ ઈ નાનો ઉ ઋ આવા રસ્વ એટલે નાના બરાબર ઈ યાદ રહે કોઈ ચાલે ન રહે તો ચાલે આવા રસ્વ સ્વરોથી જે અક્ષરોની રચના થાય તેને લઘુ અક્ષર કહે છે ખાસ યાદ રાખો આ વસ્તુ ચારે ચાર અગત્યની છે આપણે શું જો વ્યાખ્યા પદ બોલું છું અ ઈ ઉ અને ઋ આવા સ્વરોથી જે અક્ષરોની રચના થાય તેને લઘુ અક્ષર કહે છે ફરીવાર અ ઈ ઉ અને ઋ આવા સ્વરથી જે અક્ષરોની રચના થાય તેને લઘુ અક્ષર કહે છે આપણે આની પહેલા સ્વર વ્યંજન છૂટા પડો ધ્વનિ છૂટા પડો એમાં શીખાતા કે કોઈ પણ વ્યંજન હોય ક થી જ્ઞ ખોડો અક્ષર વ્યંજન હોય એમાં સ્વર ઉમેરાય ને તો જ આખો મૂળ અક્ષર બને તો જ આખો અક્ષર બને છે તો અહીંયા એ વાત કરે છે કે અ ઈ ઉ અને ઋ અ નાનો ઈ નાનો ઉ અને ઋષિનો ઋ આ ચાર જેમાં જોડાણા હોય અથવા ચાર થી જે અક્ષરો બનેલા હોય ને તેને તેવા અક્ષરોને લઘુ અક્ષર કહેવાય ટૂંકું ને ટચ એટલે યાદ રાખવાનું અ નાનો ઈ નાનો ઉ અને ઋ આનાથી જે અક્ષર બન્યા હોય
તેને લઘુ અક્ષર કહેવાય. હમણાં ઉદાહરણ પર લખી છે, પછી નીચેની શોર્ટકટ કી આપીશ, તમને તરત ખબર પડી જ જાય કે આ લઘુ અક્ષર છે કે આ ગુરુ છે. જોઈએ આપણે એની અંદર અગત્યની વસ્તુ છે, એ હું તમને પહેલા બતાવી દઉં. એક નિશાની, પહેલા આપણે ઉદાહરણ જ લખીએ તમને ખ્યાલ આવી જાય. એનું ઉદાહરણ જો, ક પછી કી કુ અને ક્રુ, ક કી કુ અને ક્રુ. તમે જોઈ શકો છો આ ક એટલે એની અંદર શું લખ્યું, અ, કી એટલે હ્રસ્વ ઈ એમાં લખ્યું જો, પછી કુ, કુ એટલે શું લખ્યું, હ્રસ્વ વાળું કુ એટલે એમાં શું લખ્યું, નાનો ઉ, અને ક્રુ અને બોલે ક્રુ એટલે એની અંદર શું લખ્યું, રુ. પહેલા મેં લખ્યું હતું ક કી કુ અને ક્રુ, એક જ અક્ષર બારછડીમાં કોઈ પણ બરાબર તમે લાઈનમાંથી લઈ લેવાનું, કક્કાનો કોઈ પણ અક્ષર અહીં મૂકી દો, બધું એક સરખું થાય. આપણે માત્ર શું સમજવાની, સમજાવું તમને કે ક તો પાછળ શું આવ્યો હતો, અ, તો અમો લખ્યો અથી ભાઈનો અલગ અક્ષર. કી, કી બોલો તો પાછળ શું આવ્યો, ઈ, પણ કેવો રસ્વ એટલે નાનો ઈ લખ્યો હતો, એની પાછળ ઈ આવ્યો એટલે લઘુ અક્ષર. કુ પાછળ શું લખ્યો, ઉ, હ્રસ્વ વાળો નાનો ઉ લખ્યો એટલે એને શું કહેવામાં આવે, લઘુ અક્ષર. ક્રુ તો જો પાછળ બોલી એટલે શું લખે છે, રુ. તો જે અક્ષર અ ઈ નાનો ઉ અને રુ થી બનેલો હોય તેને લઘુ અક્ષર કહેવાય. જે અક્ષર અ ઈ ઉ અને રુ થી બનેલો હોય તેને લઘુ અક્ષર કહેવાય. હવે આ એના પર જો, આ એ ઉદાહરણ હતું. હવે આપણે એની માત્રા લેશું, કેટલી માત્રા, લઘુ અક્ષરની માત્રા બે નો ઉપયોગ કરવાનો આવશે, ક્યારે આવશે એમાં સમજાવીશ. લઘુ અક્ષરની કેટલી માત્રા, તો કે એક. લઘુ અક્ષરની માત્રા એક, એની નિશાની કઈ, લઘુ અક્ષરની નિશાની કઈ આવશે, આને કહેવાશે અર્ધચંદ્રાકાર, જેને આપણે યુ બોલીએ છીએ, બરાબર. યુ પણ કહી શકાય, અર્ધચંદ્રાકાર પણ કહેવાય. રેડી, તમારે અહીંથી પાછી લેટી કાઢી નાખું છું એટલે તમને ખબર પડે. યાદ શું રાખવાનું, પરીક્ષામાં ઓળખ માટે આ બે વસ્તુ મૂકવાની થશે. પહેલા તમારા અક્ષર ઓળખતા આવડો જોઈએ, બરાબર. લઘુ અક્ષરની માત્રા એક, નિશાની અર્ધચંદ્રાકાર. લઘુ અક્ષરની માત્રા એક, નિશાની અર્ધચંદ્રાકાર. હવે આટલું સમજાવો, જે અક્ષર, જે મૂળાક્ષર અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ વાળું અને ઋષિનો ઋ, અ ઈ ઉ અને ઋ, આ ચાર થી બનેલો હોય એ બધા જ અક્ષરોને લઘુ અક્ષર કહેવાય. સ્વર થી બને, લઘુ એટલે હ્રસ્વ, બરાબર. એટલે મને અહીંયા હ્રસ્વ લખ્યું, યાદ મળે તો કાંઈ નહીં. અ ઈ ઉ અને ઋ આવા સ્વરોથી જે અક્ષરની રચના થાય તેને લઘુ અક્ષર કહેવાય. પછી ઉદાહરણ લખ્યું ક, તો જો સાદો અ એની પાછળ લાગે, તમારે ઈ, ઈ એટલે કયો, ડાબી તરફ હ્રસ્વ યાદ રાખવાની, જેમાં હ્રસ્વ લાગી હોય ને એ બધા જ અક્ષરો લઘુ અક્ષર. પછી કુ એટલે હ્રસ્વ વાળું, જે અક્ષરની નીચે હ્રસ્વ વાળું લાગેલું હોય એટલે નાનો ઉ લખ્યો કહેવાય, એટલે એ બધા લઘુ અક્ષર ગણાય. કૃ, જે શબ્દ બોલો પિતૃ તો પાછળમાં ઋ લાગે, કૃતિ, કૃ જેની પાછળ ઋ લાગેલું હોય બધા લઘુ અક્ષર કહેવાય. તો અ ઈ ઉ અને ઋ થી જે અક્ષર બને તેને લઘુ અક્ષર કહેવાય. ખાસ આ યાદ રાખવાનું છે, લઘુ અક્ષરની માત્રા એક, લઘુ અક્ષરની માત્રા એક, લઘુ અક્ષરની માત્રા એક. લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર, લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર, લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર. હવે તમને આની કી આપી દઉં છું. કી તમારે શું લખવાનું, લઘુ ગુરુ અક્ષર ઓળખવા કેમ ઓળખવાના, તો કે કોઈ પણ પ્રકારનો સાદો અક્ષર હોય. જો મેં અક્ષર લખ્યું, આ અક્ષર શબ્દ એવામાં કોઈ કાનો માત્ર નથી, સાદો એટલે કોઈ પણ પ્રકારની કાનો માત્ર નહીં,
અનુસ્વાર એક પટક ઉપર અને કાંઈ નહીં ખાલી સાદો ક ખ ગ ઘ ચ એમ કોઈ પણ પ્રકારનો સાદો અક્ષર હોય ને એ બધાય લખવું પછી કોઈ પણ અક્ષરની અંદર રસવાય લાગી હોય કોઈ પણ અક્ષરમાં નીચે રસવા વાળું લાગ્યું હોય અને કોઈ પણ અક્ષરમાં આમ ક્રુ એટલે કે આ રૂ લાગેલો હોય બરોબર એ બધા જ લઘુ અક્ષર કહેવાય ઉપરનું તમને કાંઈ યાદ રહે કે ન રહે તમારે આટલું યાદ રાખી લેવાનું અ ક ખ ગ ઘ આમાં જેટલા હોય કાનો માત્ર વગરના રસવાય દીર્ઘાય રસવાળો દીર્ઘાળો કાંઈ નહીં સાદો કોઈ પણ પ્રકારનો સાદો અક્ષર હોય કોઈ પણ અક્ષરમાં રસવાય ડાબી તરફ જો એટલે નિશાની જ આપી દીધી તમે સીધું ઓળખી શકો જેની પાછળ રસવાય લાગેલી હોય જેમાં રસવા વાળો લાગેલો હોય અને જેમાં નીચે રૂ લાગેલો હોય આ બધા જ અક્ષરને લઘુ અક્ષર કહેવાય રેડી આટલું બધા તમે સમજી ગયા છો લઘુ ગુરુ અક્ષરમાં ઓળખશો આપણે જ્યારે ઓળખીએ ને ત્યારે લેટીમાં આ બેમાં આપણે ઉપયોગ કરવાનો થાય માત્રા આવશે તો એક બે એક બે એવી રીતે માત્રા મૂકવાની આવશે અને અક્ષરવાળા આવશે પણ ત્યાં નિશાની મૂકવાની આવશે એટલે મેં તમને અહીંયા અત્યારે સમજાવ્યું આખો લઘુ અક્ષરનો પરિચય આવી ગયો અ ઈ ઉ અને રૂ એનાથી જે અક્ષર બન્યા હોય ને લઘુ અક્ષર કહેવાય લઘુ અક્ષરની એક માત્રા અને લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર આટલું તમારે યાદ રાખવાનું છે અને આ તમને એમ યાદ ન રહેતું હોય તો મેં શોર્ટકટ આપી દીધી અહીંયા કી આપી દીધી કે કોઈ પણ સાદો અક્ષર હોય બધા લઘુ ગણાશે જેની અંદર રસવાય લેગી હોય એ બધા લઘુ ગણાશે જેમાં રસવા વાળું લાગે એ પણ બધા લઘુ ગણાશે અને જેમાં ઋષિનો રૂ લાગેલો હોય એ પણ બધા લઘુ અક્ષર ગણાશે ચાલો આટલું કમ્પ્લીટ બધાને હવે આપણે બીજા પ્રકાર વિશે જઈએ ગુરુ અક્ષર પહેલા જ આપણે પ્રશ્ન થશે ગુરુ અક્ષર એટલે શું ગુરુ અક્ષર કોને કહેવાય તો આપણે પહેલા એની વ્યાખ્યા એ સમજીએ જો આ પછી દીર્ઘ ઈ એટલે આખો લંબાવાળો વાળવાનો આ ઈ મોટો ઉ એટલે દીર્ઘવાળો એ ઐ ઓ ઔ અમ અને અ જો અ નીકળી ગયો તો અહીંયા આવી ગયો નાનો ઈ પણ અહીંયા આવી ગયો એટલે ઈ બે આમાં નહીં આવે આ દીર્ઘ ઈ મોટો ઉ એટલે દીર્ઘાવળ ઉ એ ઐ ઓ ઔ અમ અ આવા દીર્ઘ સ્વરોથી જે અક્ષરોની રચના થાય તેને ગુરુ અક્ષર કહેવાય કહે છે બરોબર વ્યાખ્યા બે કી સેમ એક ખાલી અક્ષર બે ના બદલે કયા કયા પ્રત્યે કે આ દીર્ઘ ઈ મોટો ઉ એ ઐ ઓ ઔ અમ અ આવા સ્વર થી જેની રચના થાય તે અક્ષરોને ગુરુ અક્ષર કહેવાય જેમ વ્યાખ્યા બે ની લખી હવે એમ ફરી પાછું એક વખત વાંચી જાઓ અને પછી આપણે એનું ઉદાહરણ લઈએ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અ આવા સ્વરથી જે અક્ષરોની રચના થાય તેને ગુરુ અક્ષર કહેવાય હવે આ જેમ જ આપણે એનું ઉદાહરણ લખશો પહેલા જો આ સોરી આ ક ઉપર જવલે કા કી કુ કે કઈ કો જો પેલા આ પાટલા જોઈ લે કા તો પાટલા શું આવ્યો આ દીર્ઘ કી તો એટલે એવો મોટો ઈ કુ તો એમાં એવો મોટો ઉ કે તો એની અંદર શું આવ્યો
એ કઈ તો પાત્ર શું આવ્યો બે માત્રા અઈ કો તો પાત્ર શું આવ્યો ઓ કૌ તો એની પાત્ર શું આવ્યો ઔ કમ તો પાછળ આવ્યો અમ કહ તો પાછળ આવ્યો અ તમે બધા જ ઉદાહરણ જોઈ શકો છો કા તો પાછળ લાગ્યો આ કી તો જો એમાં લાગ્યો દીર્ઘ ઈ એનું બાકીનું દબાણમાં અંબાડી અને રાખવાનું મોં બોલે તમને તરત ખબર પડે કૂ એટલે મોટો કૂ દીર્ઘવાળો એટલે મોટો થઈ જ યાદ રાખવાનું ત્યાર પછી કે એટલે પાછળ આવ્યો એ કઈ તો પાછળ આવ્યો અય કો તો પાછળ આવે છે ઓ કૌ તો પાછળ આવ્યો ઔ કમ તો પાછળ અમ અને કહ તો પાછળ અ તો તમારે એક યાદ રાખવાનું કે જે અક્ષરની પાછળ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આવો સ્વર લાગેલો હોય અથવા તો આવા સ્વરથી જેની રચના થઈ હોય તેને ગુરુ અક્ષર કહેવાય હવે આપણે એની માત્રા લઈએ ગુરુ અક્ષરની કેટલી માત્રા તો કે બે અહીંયા લઘુમાં એક હતી ગુરુમાં બે થઈ ગઈ ગુરુ અક્ષરની બે માત્રા હવે આપણે એની નિશાની લઈએ એની નિશાની આવશે માઈનસ જેને આપણે બોલશું આડી લીટી અને માઈનસ પણ બોલી શકાય આની નિશાની અર્ધચંદ્રાકાર લઘુમાં ગુરુમાં માઈનસ આડી લીટી હવે ફરી પાછું બોલી જાઓ ગુરુ અક્ષરની માત્રા બે ગુરુ અક્ષરની માત્રા બે ગુરુ અક્ષરની માત્રા બે ગુરુ અક્ષરની નિશાની આડી લીટી ગુરુ અક્ષરની નિશાની આડી લીટી ગુરુ અક્ષર નિશાની આડી લીટી તો જેમ હવે આપણે સાદા અક્ષરની કી શીખતા સોરી લઘુ અક્ષરની કી શીખા તેમ આની કી પણ તમને દઈ દઉં તમારા કાંઈ જ ન વાંચવું હોય તમે ખાલી આટલું વાંચી જાઓ એટલે લઘુ અક્ષર સુધી ખબર પડી જાય તો એમ ગુરુ અક્ષરમાં પણ એની કી તમને આપું બરાબર કોઈ પણ પ્રકારની કાનો માત્રા ખબર પડે ને કાનો કા તો બાજુમાં લીટો એવો એને કાનો કહેવાય કાનો ઉપર માત્રા એવી કાનો માત્રા બે એવી તો કોઈ પણ અક્ષરમાં કાનો માત્રા લાગેલી હોય પછી કોઈ પણ અક્ષરમાં દીર્ઘાય લાગી હોય નિશાની પાસે જોઈ લેજો દીર્ઘાય દીર્ઘાવાળું કોઈ પણ પ્રકારની કાનો માત્રા દીર્ઘાય કે દીર્ઘાવાળું અને અનુસ્વાર બોલે અનુસ્વાર અને આને વિસર્ગ કહેવાય કોઈ પણ પ્રકારના અનુસ્વાર કે વિસર્ગ હોય એટલે એને ગુરુ અક્ષર કહેવાય જે એમાં પાછા પેટા નિયમ છે હું આગળ લઈશ બરોબર એટલે અત્યારે આપણે એટલું યાદ ન રાખ બરોબર યાદ રાખી લો આ કીમાં શું કે જે અક્ષરમાં કાનો માત્ર લાગ્યો એ બધાય ગુરુ ગણાય પછી દીર્ઘાય હોય કોઈ પણ અક્ષરમાં દીર્ઘાય બરાબર ગીતા તો ગીમાં આપણે રસ્વ લઈ તો ગી છે ને એ ગુરુ અક્ષર ગણાય પછી દીર્ઘાવાળો લાગેલો હોય કોઈ પણ કાનો માત્ર હોય દીર્ઘાય હોય દીર્ઘાવાળો હોય કે અનુસ્વાર આપતા હોય એટલે બધાય ગુરુ અક્ષર ચાર જ વસ્તુ યાદ રાખવાની સાદો હોય રસ્વાય હોય રસ્વાવાળો કે રુ હોય એટલે લઘુ કોઈ પણ પ્રકારની કાનો માત્ર આવે દીર્ઘાય આવે દીર્ઘાવાળું આવે કે અનુસ્વાર નહીં આવે એટલી બધા ગુરુ અક્ષર આના માટે આ ત્રણ વસ્તુ યાદ રાખી લેવાની એટલે તમને લઘુ ગુરુ આવડી ગયો સાદો અક્ષર હોય રસ્વાય હોય જો રિપીટ એટલા માટે કરું છું કારણ મગજમાં ઉતરવાનું સાદો અક્ષર હોય રસ્વાય હોય રસ્વાવાળું હોય કે રૂ લાગેલો હોય એટલે બધા લઘુ અક્ષર કોઈ પણ પ્રકારની કાનો માત્ર આપી હોય દીર્ઘાય આપ્યું હોય દીર્ઘાવાળું હોય એટલે બધા જ ગુરુ અક્ષર રેડી બે નિશાન સરખામણી લઘુ અક્ષરની એક માત્રા ગુરુ અક્ષરની બે માત્રા લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર તો ગુરુ અક્ષરની નિશાની આડી લીટી માઇનસ બરાબર આ તો બધું મેં વ્યાખ્યા લખી દીધી છે ઉદાહરણ તમને ઓળખવા માટે જ અગત્યનું છે હવે આને કેમ ઓળખવાનું એનું પણ હું ઉદાહરણ આપીશ પણ પહેલા આટલું આપણે શીખવું અગત્યનું છે
આ વસ્તુ તમારે વિડિયોમાંથી જોઈ બોર્ડમાંથી જોઈ અને સારા અક્ષરે પોતાની હેરબુક ની અંદર લખી લેવાનું છે વચ્ચે વચ્ચે લીટી છોડજો ખાસ જે રીતે હું અહીં ટાઇટલ આપતો જાઉં છું એ રીતે ટાઇટલ આપીને બધા લખજો આ જ વસ્તુ અગત્યની છે પરીક્ષામાં હવે આપણે જે છંદ જ્યારે ચાલુ કરશું ને ત્યારે તમારે આ જ બધું ઓળખવાનું છે લઘુ અક્ષર કયો ગુરુ કયો આ જ શીખવાનું દરેક પંક્તિમાં લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ કયો એ શીખવાનું એની ઉપર જ્યારે નિશાની વાળા છે ત્યારે તમને નિશાની કહીશ તો તમારે કા માઇનસ મૂકવાનું થાય કાર ચંદ્રકાર માઇનસ કાર ચંદ્રકાર હું તમને માત્ર મૂકવાની કહીશ તો એક બે એક બે એક બે આવું તમારે મૂકવાનું થશે એટલે આ જે વસ્તુ મેં તમને કીધી આ નીચેની ખાસ અગત્યની છે યાદ રાખજો આટલું તમને આ ત્રણ લીટી આવડી ગઈ એટલે તમને લઘુ ગુરુ ઓળખતા આવડી જશે અને આ ઓળખતા આવડ્યા તો જ તમને છંદની અંદર આગળની વસ્તુ સમજાશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે છંદ વિશે બેઝિક માહિતી લીધી છંદ એટલે શું સાઈડમાં એક બોલો એટલે તમારે કોઈ જોવું હોય તો આપણે જોઈ પણ શકો છંદ એટલે કાવ્યનું માપ લયબદ્ધતા માટે વપરાતો શબ્દ છંદની અંદર અગત્યનું શું છે તો કે છંદના બે પ્રકાર છે લઘુ અક્ષર સોરી છંદના બે પ્રકાર કયા કયા તો કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ જેમાં અક્ષરનો મેળ હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય જેમાં માત્રાનો મેળ હોય તેને માત્રામેળ છંદ કહેવાય ત્યાર પછી આપણે એની અંદર શીખવાનું અગત્યનું અક્ષરના પ્રકાર તો કે અક્ષરના કેટલા પ્રકાર તો કે બે કયા કયા તો કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર લઘુ કોને કહેવાય તો જે સાદો હોય હસવાય હસવાવાળું કે રૂ લાગુ હોય એવા બધા જ અક્ષરોને લઘુ અક્ષર કહેવાય ગુરુ અક્ષર કયા તો કોઈ પણ પ્રકારના કાનો માત્રક આવે દીર્ઘાય દીર્ઘાવાળું કે અનુસ્વાર આવે તો એ બધાને ગુરુ અક્ષર કહેવાય લઘુ અક્ષરની એક માત્રા ગુરુ અક્ષરની બે માત્રા લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્રાકાર ગુરુ અક્ષરની નિશાની આડી લીટી આટલું ખાસ અગત્યનું છે બધાએ સારા અક્ષર હેરબુકમાં પણ લખી લેવાનું છે અને એક વખત બધું જ પાછું રફ નોટની અંદર લખવાનું થશે નિયમ આવડશે તો એ બધું આગળ આવડશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું હવે મને રજા આપશો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આ પ્રકારની અંદર આગળ સમજૂતી પ્રાપ્ત કરીશું અસ્તુ